एक बार श्री भोल भंडारी, एक बार श्री भोल भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। के सिवा कोई कोई नहीं है इस रास में, आस करेगी ब्रिज की नारी, आस करेगी ब्रिज की नारी। मानो बात हमारे गोकुल में आ गए, हो गोकुल में आ गए। एक बार भोले भंडारी बनकर ब्रिज के नारे गोकुल में आ गए, ओ गोकुल में आ गए। यदि कृष्ण को मिलना है, पुरुषोत्तम को मिलना है, तो वहाँ नारी बनकर जाना है। सहस्र श्री रेखा पुरुषः, सहस्राक्ष सहस्रपाद। आखी दुनिया में पुरुष एक अच्छे पुरुषोत्तम, बाकी आपने बता तो स्त्री थी। तुलसीदास जी पण कहे कि धिक दाढ़ी धिक मूछ, भजन विना दाढ़ी अने मूछनी शू जरूरियात छे। एक पुरुष एक होय तो परमात्मा छे, आपणे बधा तो नारी छे। अने ए पुरुषने मळवू होय तो प्रकृति बनीने जावू पड़े। तमारे ब्रिज की नारी बनीने आवू पड़शे अने व्रजनी नारी बनीने भोळा न खायवा छे। और रास में सम्मिलित मेरे भोले बाबा हो गए। ओ ऐसी बजाई बंसी, शुद्ध बुद्ध भूले भोलेनाथ रे, तेरी बंसरी की धुन लागे प्यारी, तेरी बंसरी की धुन लागे प्यारी। ओ काना बांसुरी बजाओ नारी वारी, हो काना बांसुरी बजाओ वारी वारी। ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे, आई गए हैं समूह समझ गए हैं ब्रिज राज रे। सक गई जब सर से सारी, सक गई जब सर से सारे, मुस्कुराए बनवारे गोकुल में आ गए, हो गोकुल में आ गए। एक बार भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। વગાડી બાંસુરી કે મહાદેવજી ભાન ભૂલી ગયા કે હું નારી બનીને આવ્યો છું, લીન થઈ ગયા ને રાસમાં, સાડી સરકી ગઈ અને ઘોડાનાથ ઓળખાઈ ગયા, પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ ખાલી હસી આખી વાતને સમજી ગયા કે આ તો મારા ઈષ્ટ આજે આ મહારાસમાં આવી ગયા છે। મહાદેવજી પણ આ રાસમાં આવ્યા હતા, છ રાત્રિ છ મહિનાની રાત્રિ થઈ ગઈ આખી, અને આખો રાસ પૂરો થયો પછી શિવરાત્રિનો દિવસ આવ્યો। નંદ બાબાએ શિવરાત્રિ રહ્યા છે, શિવરાત્રિનો ઉપવાસ કરવો પડ્યો, શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે નંદ બાબાએ। રામનવમી જન્માષ્ટમી અને શિવરાત્રિ ઉપવાસ કરવો જ પડે, આ નિત્ય વ્રત છે આપણા કહ્યા છે। સ્નાન કરવા માટે સરસ્વતી નદીના કિનારે જાય છે, એમાં એક અજગર આવીને પકડી લે છે નંદ બાબાને,
ચારે તરફ વીંટળાઈ જાય છે. આજુબાજુના ગોપ બાળકો જે નંદ બાબાની સાથે હોય, હાથમાં બળતા એવા લાકડાઓ મારે છે અજગરને. એ સળગતા લાકડા મારવા છતાં પણ અજગર એને છોડતો નથી. છેલ્લે એક જ ઉપાર્યો, બધા દોડીને કૃષ્ણ પાસે ગયા. કૃષ્ણ કૃષ્ણ, નંદ બાબાને કોઈ અજગરે પકડી રાખ્યા છે. જેવા જ કૃષ્ણ ત્યાં આવે છે ને, કૃષ્ણના હાથનો સ્પર્શ થાય, અજગરમાંથી એક દિવ્ય પુરુષ ઉત્પન્ન થાય. કૃષ્ણ કહે કે તમે કોણ છો? કહ્યું કે મારું નામ સુદર્શન છે, હું એક વિદ્યાધર છું. પૂર્વજન્મમાં મને બહુ ગૌરવ અને બહુ અભિમાન હતું મારા રૂપ ઉપર. મેં એક આંગીરસ ગોત્રના એક કાળા બ્રાહ્મણને જોઈને હું હસવા માંડ્યો, અને આ કાળા બ્રાહ્મણને જોઈને હસવા માંડ્યો. બ્રાહ્મણે મને શ્રાપ આપ્યો કે જા, તું પણ કુરૂપ થઈ જા, અજગર યની યોનીમાં જતો રહ્યો. એટલે આવો કુરૂપ થઈને હું અજગર બનીને આવી ગયો છું ભગવાન. પણ એ બ્રાહ્મણે મારી ઉપર કૃપા કર્યો કે જા, તને કૃષ્ણ પરમાત્મા દ્વારા મુક્તિ મળશે. જેટલા જેટલાને શ્રાપ મળ્યા એ ટોટલીને ભગવાન મળ્યા. જેને શ્રાપ મળ્યા એને એક કોઈ એવો બાકી ન હોય જેને ભગવાન ન મળ્યા હોય. વાસ્તવિકમાં શ્રાપ એના માટે વરદાન છે. જેને બધાને શ્રાપ આપ્યો એ તમામ લોકો મુક્ત થયા છે, એને ભગવાન મળ્યા છે. શ્રાપ કોઈ આપે ઋષિ એટલે સમજવાનું કે આપણું કલ્યાણ છે. આ રીતે એની મુક્તિ મળી અજગરની. અને શંખચૂડ નામનો એક રાક્ષસ, જે યક્ષ હતો, ને એ ગોપીને ઉપાડવા માટે આવ્યો છે. ગોપીને લઈને જયારે ભાગતો હતો ત્યારે કૃષ્ણ પાછળ દોડ્યા છે. શંખચૂડને મુષ્ટિકા મારી છે જોરદારની, એનું રામ નામ સત્ય થઈ ગયું, મણી કાઢ લીધો શંખચૂડનું. પણ ગોપીઓ અહીં સતત એકની એક વાત કરે છે, કૃષ્ણ સાથેનો એ આખો વિરહ યાદ કરે છે, કૃષ્ણ સાથેનો એ રાસ યાદ કરે છે. અને યાદ કરતા કરતા જેમ કૃષ્ણની યાદમાં ગીત ગાયું, એ આખું યુગલ ગીત છે. ગોપીઓએ વારંવાર કહ્યું છે કે વામ બાહુ કૃત વામ કપોલો, ડાબી બાજુનો આ કપોલનો ભાગ વામ બાહુ સાથે સ્પર્શ કરે, અને પછી કૃષ્ણ જે વાંસળી ઉપર ભ્રુકુટી નચાવતા નચાવતા, વાંસળી ઉપર જે છિદ્રો ઉપર આંગળી નચાવતા હોય, અને એ સિદ્ધગણો સાથે બેસીને આવતી હોય એવી પત્નીઓ પણ, એ સિદ્ધગણની પત્નીઓ પણ મોહિત થઈ જાય એવા ભગવાનનું એ ચિત્ર યાદ કરે રાખે. અને ગોપીઓ સતત ને સતત કૃષ્ણને યાદ કરે રાખે છે. વામ બાહુ કૃત વામ કપોળો વલ્ગી તપ્રો દેશાત્મક વિભાગ, એક સ્તુત્યાત્મક વિભાગ ને એક ગીતાત્મક વિભાગ. જેવી જેવી જ્યાં ઘટના થઈને ઘટનાત્મક વિભાગ કહેવાય,
અમુક જગ્યાએ ઉપદેશો મળ્યા છે, એ ઉપદેશાત્મક વિભાગ કહેવાય. ક્યાંક ક્યાંક સ્તુતિ કરવામાં આવી છે, એ સ્તુત્યાત્મક વિભાગ છે. ને ક્યાંક ક્યાંક ગીતો ગાવામાં આવ્યા છે, ને ગીતાત્મક વિભાગ કહેવાય. આવા ગીતો ગાયા. પણ અરિષ્ટાસુર નામનો એક રાક્ષસ આવ્યો છે, બળદનું રૂપ લઈને આવ્યો છે. અને અરિષ્ટાસુરનો મતલબ થાય અરિષ્ટ એટલે કંઈક, પણ અરિષ્ટ ખોટું કરનારો. અને બળદના રૂપમાં આવ્યો એટલે ધર્મના રૂપમાં આવ્યો. ધર્મમાં આવ્યા પાખંડી લોકોને ગોકુળમાં મોકલા છે વૃંદાવનમાં, કે એનાથી અધર્મ ફેલાય. સૌથી મોટો અધર્મ થતો હોય તો એ ફક્ત ને ફક્ત ધર્મનો આંચડો ઓઢીને જ અધર્મ થઈ શકે છે. અરિષ્ટ કરવા માટે એવા ઢોંગી લોકોને મોકલા, પણ જે એના સિંગડા હતા બળદના રૂપમાં આવ્યા, ધર્મના રૂપમાં આવ્યા, એના સિંગડાઓ કાઢી નાખ્યા છે કૃષ્ણએ. એ આંચડાઓ ઓઢીને જે આવ્યા હતા એને ધર્મથી ખુલ્લા કરી નાખ્યા કૃષ્ણએ. અને પછી નારદજી આવ્યા છે. નારદજી આવીને કહ્યું કે કૃષ્ણ ભૂલી ન જાતા હો, તમારે કઈ કઈ લીલા કરવાની છે. હવે ગોપીઓના પ્રેમમાં ફસાઈ ન જતા તમારે વૃંદાવન છોડવાનું છે, તમારે કંસને મારવાનું છે. ભગવાન કે મને બધું યાદ છે, મારે તે અહીંયાથી જાય કંસને મારવાનો છે, ઉગ્રસેનને મારે મુક્ત કરવાના છે, મારા માતા પિતાને મુક્ત કરવાના છે, એના પછી મારે ભણવા માટે સાંદિપનીના આશ્રમમાં જવાનું છે ઉજ્જૈન. એ ઉજ્જૈન હું જા, ઉજ્જૈનથી આવીને મારે જરાસંધ સામે લડવાનું છે, એની 23 અક્ષોહિણી સેનાને ત્યાંને ત્યાં મોતને ઘાટ પહોંચાડવાના છે. 3 કરોડ મ્લેચ્છને લઈને જ્યારે કાલયવન આવશે ત્યારે મારે ભાગી અને મુચકુંદ પાસે મરાવી નાખવાના છે એને. પછી ભગવાન કહે મારે પ્રવર્ષણ પર્વત ઉપર ચડીને ત્યાંથી કૂદકો મારવાનો છે. આખા દ્વારકામાં યાદવો બધા પહોંચી ગયા હોય, મારે દ્વારિકા જવાનું છે. ત્યાં રેવત રાજાનું રાજ્ય છે, રેવત રાજાની દીકરી રેવતી સાથે બલદેવજીના લગ્ન કરાવવાના છે. અને એ લગ્ન થઈ જાય પછી મારે લગ્ન કરવાના છે ભીષ્મક રાજાની દીકરી રૂકમિણી સાથે. અને માધવપુરમાં મારે માંડવો નખાવવાનો છે, બસ આ માંડવા સુધી પહોંચવાનું છે. મારે 16108 રાણી સાથે લગ્ન કરવાના છે. મારે ઘણા બધા પુત્રો પૌત્રોને ઉત્પન્ન કરવાના છે. મારે મહાભારતના યુદ્ધમાં અર્જુનની સાથે રહી અને પાપીઓનો નાશ કરવાનો છે. મને મારી લીલા ખબર છે. મારે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ એ સમરાંગણના મેદાનમાં અર્જુનને આપી અને આખા વિશ્વને જગતને સાત્વિક વિચારોથી તૃપ્ત કરવા છે. મને આખો વિચાર ખબર છે. નારદજી કે આ ક્યાંક ગોપીઓના પ્રેમમાં ક્યાંય રોકાઈ ન. ભગવાન કે હું વૈશ્વિક કર્મ માટે બસ મારા દિવસો પાસ કરું છું. મહાપુરુષ હંમેશા પ્રગટ થતા હોય ને, તો એ તો રાહ જોતા હોય ત્યાં સુધી ટાઈમ પાસ કરતા હોય. એમ મહાપુરુષ અવતારી કાર્ય માટે પ્રતીક્ષા કરતા હોય છે. બસ મારો સમય થઈ ગયો, હવે તમે સમાચાર આપો સીધા કંસને જઈને આ સમાચાર. નારદજી કોમન મેસેન્જર એટલે સીધા સમાચાર આપ્યા કંસને. ત્યાં વધારા કંસે સ્વાગત કર્યું, અર્ઘ્યથી પૂજન કરી. નારદજીને કહ્યું કે નારદજી આજ ઓચિંતા કહ્યું કે તમારા શુભ સંદેશ લઈને આવ્યો છું. કહ્યું કે શું શુભ સંદેશ? તમે અત્યાર સુધી શોધો છો ને કે દેવકીનો 8મો ગર્ભ કયો હશે? કંસ કે હા, એ બીજો કોઈ નહીં, યશોદાયાહ સુતામ કન્યામ દેવક્યા કૃષ્ણમેવ ચ. યશોદાને આ દેવકીને કઈ દીકરી નહોતી આવી. તે તમે જે દીકરીને મારીને જે દિવાલમાં પછાડીને દેવી થઈ, યશોદાયાહ સુતામ કન્યામ દેવક્યા કૃષ્ણમેવ ચ. દેવકીનો દીકરો યશોદાના ઘરે મોટો થાય છે. એ કૃષ્ણ અને બલરામ બીજા કોઈ નહીં, દેવકીનો 7મો દીકરો અને દેવકીનો 8મો દીકરો આનંદ બાબા અહીંયા મોટા થાય છે. એ તમારો કાળ છે, જેની બધામાં વાહવા થાય છે કે કોક છે વૃંદાવનમાં છોકરો, એ બીજો કોઈ નહીં, કૃષ્ણ તમારો કાળ છે. હાથમાં તલવાર ગાડી, હમણાં મારી નાખું કૃષ્ણને. 1 મિનિટ ઉભો રે. નારદજી કે એક પણ દુશ્મનને તે તારા માણસોને મોકલા, એક પણ પાછા આવ્યા? પૂતના ગઈ, બકાસુર ગયો, અઘાસુર ગયો, રૂકાસુર ગયો, અરિષ્ટાસુર ગયો, એકને મોકલા. અરે શંખચૂડ ગયો, કોઈ પાછું નથી આવ્યું. દુશ્મન મજબૂત છે, દુશ્મનને મારવો હોય તો પોતાના ગઢમાં મરાય, પોતાના મેદાનમાં મરાય. અને મેદાનમાં મારવા માટે તમે એક કામ કરો, તમને યુક્તિ બતાવું. બે ભાઈઓ શોખીન છે, સેના કુસ્તી જોવાના અને કુસ્તી કરવાના. તમારી પાસે તો બે મોટામાં મોટા તમારી પાસે બે પહેલવાન છે, ચાણૂર અને મુષ્ટિક. અને આ દુનિયામાં કોઈ પહોંચી ન શકે એટલા કૂટ બુદ્ધિવાળા છે, ગમે એને ગમે એવી રીતે માર નાખે. બે ભાઈઓને બોલાવો, ધનુર્યાગ કરો. ધનુર્યાગમાં 5 દિવસ સુધી ધનુષ્યની પૂજા હોય ને યજ્ઞ હોય, શસ્ત્રનું પૂજન હોય, દેશ વિદેશથી માણસોને બોલાવવાના કુસ્તી લડવા માટે. અને આ બે ભાઈઓને બોલાવવાના નહીં. કુસ્તીના યુદ્ધમાં આ બે ભાઈઓ રહી નહીં શકે, ચાણૂર મુષ્ટિક પાસે મરાવી નાખવાના. કદાચ એમ ન મરાવવા હોય તો તમારે તમારી પાસે કુવલિયા પીળ નામનો હાથી છે, 1000 હાથીનું બળ છે. દારૂ પીવડાવો, કચડી ન ખાવો,
સાપ ભી મર જાય, લાઠી ભી ન તૂટે, એમાંથી બચીએ તમારી પાસે શલ તોશલ કેટલા માણસો છે, એમાં બચીએ તમારા સાત ભાઈઓ છે નગરો દાદી, ને એમાં બચીએ તો રંગમંચ ઉપર તમારે તલવાર લઈને ઉભવાનું, મારી નાખવાના બે ભાઈઓ, પણ આપણા ગઢમાં મારો. તો કે હા, પણ એક વસ્તુ યાદ રાખજો, ધનુર્યાગ કરતા જો ધનુષ્યનો ભંગ થઈ જાય ને તો યજમાનનું મૃત્યુ થઈ જાય. કારણ કે ભંગ થવા જ નહીં દેવા, 1000 સૈનિકોને લગાડી દે ધ્યાન રાખવા માટે. ધનુર્યાગ નક્કી કર્યું, પણ મોકલું કોને? નારદજી તો જતા રહ્યા, વિચાર કર્યો કે નંદ બાબાના પાકા મિત્ર કોણ છે? યાદ આવ્યું કે અક્રૂરજી છે, અને અક્રૂરજીને બોલાવીને કહ્યું કે અક્રૂરજી, કૃષ્ણને બોલાવી આવવાના છે, મારવાના છે, સોનાનો રથ લઈ જાઓ. તમારે ત્યાં જઈને કહેવાનું કે ધનુર્મક્ષ મખ નિરીક્ષાર્થમ, હું ધનુર્યાગ જોવા માટે લઈ જાઉં, સોનાનો રથ લઈને કૃષ્ણને લઈ આવો. અને જ્યારે અક્રૂરજી લેવા માટે જાય છે કૃષ્ણને, ત્યારે એમ થાય કે કાને ના પાડી દઉં, પણ જો અત્યારે ના પાડીશ ને કદાચ તો આ કંસના હાથે મૃત્યુ થાય, ને કરતાં એકવાર કૃષ્ણને જોઈ તો આવા દે કૃષ્ણ કેવા છે. રથ લઈને મથુરાથી નીકળ્યા અંધક વંશના નંદ બાબા, અને એ જ અંધક વંશનો અક્રૂરજી છે, એક જ વંશના છે એટલે ભાઈઓ જેવું ભળે છે. અને રથ લઈને નીકળ્યા, જ્યારે એ રથ વિચારોમાં વિચારોમાં નીકળ્યો છે મથુરાથી, સીધો આગ્રા પહોંચી ગયો. પાછા આગ્રાથી કીધું કે વૃંદાવન તો રહી ગયું છે, પાછા આગ્રાથી નીકળ્યા પાછા દિલ્હી પહોંચી ગયા, બસ સાંજના સમયે પહોંચ્યા હશે. દદર્શ કૃષ્ણ રામંચ વ્રજે ગોદોહનમ ગતો, એ સાંજના સમયે ગાય ધોવાના સમયે કૃષ્ણ અને બલરામ બે ગાય ધોવા જતા હતા. આને કહેવાય વિશેષતા. આપણે એમ થાય કે કૃષ્ણને ગાય ધોવા જતા હતા, એટલા બધા જેના ઘરે કામકાજ કરવાવાળા લોકો હોય, પણ કૃષ્ણ પોતે પોતે સેવા કરતા, પોતે ગાયોની સેવા કરવા જતા હતા. ને એ સમયે આમણે કહ્યું કે હરિઓમ, કૃષ્ણ એને કહ્યું હરિઓમ, નંદ બાબા છે? તો કે આપ કોણ, આપનો પરિચય? કે મારું નામ અક્રૂરજી, હું મથુરાથી આવું. દોડીને પગે પડી ગયા કે તમે તો મારા કાકા થાવ, નંદ બાબા તમારી વાતો ખૂબ કરતા હોય, આવો કાકા આવો, હાથ પકડીને લઈ ગયા અંદર. હાથ પકડીને લઈ ગયા, જલપાન કરાયું, પછી જેવું એને ભોજન જરૂરી હતું એવું સાંજે ભોજન કરાયું, અન્નમ બહુગુણમ મેધ્યમ, પવિત્ર અન્ન જમાડ્યું, અને નિવેદ્ય ગામ ચ અતિથયે, એને એક ગાય દાનમાં આપવામાં આવી, અતિથિને ભોજન કરાવડાવ્યું, અને પછી બાર સૂતાને લાંબા થઈને ભોજન કરીને અક્રૂરજી, ત્યારે સંવાહ્ય શ્રાંત માદ્રત, પગ દબાવ્યા. આ એવા માટે પગ દબાવ્યા કે ઘરે આવેલા અતિથિનું કેવી સેવા કરવી જોઈએ આ બતાવે છે. અતિથિનો ધર્મ તો આપણી સંસ્કૃતિએ જાળવ્યો છે, આપણા પ્રદેશે જાળવ્યો છે. મને 11મા સૈકાની સત્ય ઘટના યાદ આવે કે સૌરાષ્ટ્રની અંદર કાંગરણગઢ નામનું એક સ્થાન, અને કાંગરણગઢમાંથી એક રાજવી નીકળી ગયો ઘર છોડીને, વૈરાગ્ય લાગી ગયો. દ્વારિકાધીશ પ્રત્યે એટલો પ્રેમ હતો કે વિચાર લીધું કે હવે દ્વારકાધીશને બધું સમર્પિત કરી દઉં. રાજાનું નામ હતું પીપો, એ પીપા નામનો રાજા બધું છોડીને ચાલતો થઈ ગયો, પણ પીપાની ઘરવાળી એના જેવી જ હતી. પીપાની ઘરવાળીનું નામ હતું સીતાદેવી, એ સીતા જેવી જ હતી, પોતે પણ નીકળી ગઈ રાજપાટ છોડી, ઉઘાડા પગે દ્વારકાધીશની યાત્રામાં. આજે હોટલોની વ્યવસ્થા છે, ધર્મશાળાની વ્યવસ્થા છે, એક સમયમાં હોટલો અને ધર્મશાળા નહોતી, ત્યારે બસ કોઈ ગામડામાંથી કોઈ ઉઘાડા પગે કે હાથમાં ધજા લઈને નીકળ્યું હોય ને તો એ ગામના લોકો બપોરનો સમય થયો હોય તો કોઈ કહે કે આજ મારે ઘેર રોટલા ખાજો બપોરે, સાંજનો સમય તો કે વ્યારું મારા ઘરે કરજો, આજે રાત વાસો મારા ઘરે કરો, એમ હાથ પકડી લઈ જતા. આજે પણ બગદાણા તરફ જાઓ ને તો બગદાણામાં એ ગામડાઓ એ તરફના છે, એના કહે કે આજ મારા દીકરાના સોગંદ છે, મારા ઘેર તમારે રોકાઈને જવું પડે, અને એવી ભાવનાવાળા લોકો છે. એટલે એમ બધાને ત્યાં રોકાતા કે સામેથી ભગત કહી દે કે આજે તમારા ગામમાં ભગત છે કોઈ? તો કે હા, અમારે રાતવાસો ત્યાં કરવો છે. ભગતના ઘરે આવીને કહે જય દ્વારકાધીશ, દ્વારકાધીશની યાત્રાએ નીકળ્યા છે. એટલે ઓલો સામેથી કહે કે કંઈ વાંધો નહીં બાપલ્યા, આજે રાત્રિ મારે ત્યાં રોકાવાની છે. અને એ કાંગરણગઢનો રાજા પીપો અને એની પત્ની સીતા ફરતા ફરતા એક ગામડા પાસે પહોંચ્યા. હમણાં અમે જ્યાં નેસડીથી કથા કરીને આવીએ ત્યાં બાજુમાં જ આ સ્થાન છે, પીપાવાવ કોટ તરીકે જે આજે પ્રખ્યાત છે. અને એની બાજુમાં એક જગ્યાએ કોઈ ગામડામાં જઈને બપોરનો સમય થવા આવ્યો હતો, ને ત્યારે જય દ્વારકાધીશ કહ્યું, ને ટોળખી ટીખળ લોકો બેઠા હતા એક ગામના ચોરા પાસે. એ દુષ્કાળનું વર્ષ હતું, ને કીધું કે ભાઈ તમારા ગામમાં કોઈ ભગત છે? અમારે બપોરના રોટલા ત્યાં ખાવા છે. પીપા ભગતે વિનંતી કરી, મસ્કરીખોર છોકરાઓએ કહી દીધું કે છે ને અમારા ગામમાં મોટો ભગત,
ઢાંગર ભગત છે અને એ ઢાંગર ભગતની ઝૂંપડી આવી છે ગામની બહાર. અને ઢાંગર ભગત આજે એક તૂટેલી એવી ખાટલી પર લાંબો થઈને પડ્યો હતો. ઘરમાં એની ઘરવાળી બેઠી હતી. 11 દિવસના વાણા વીતી ગયા, અન્ન લીધું નહોતું, કારણ કે ઘરની અંદર અન્ન હતું નહીં. પાણી પીને બંને લોકો 11 દિવસ કાઢ્યા હતા, આકાશ ઉપર જોતા હતા ક્યારે વરસાદ થાય, ક્યારે વરસાદ થાય, વરસાદ થાય ને કંઈ થાય તો આ જમીનમાં વાવીએ. આજુબાજુના લોકો પાસે માગી માગીને ક્યાં સુધી માગવું, એના ઘર બાજુવાળાના ઘરોમાં પણ કાંઈ હતું નહીં, અને માગવું એ આની હૃદયમાં હતું નહીં. તો એ 5-7 દિવસ તો માગી માગીને હલાયું, પણ કેટલું માગે. અને એ સમયે બસ ભગવાનને પ્રાર્થના કરતા કે ભગવાન આવા દિવસો બતાવવા નહીં, જલ્દી વેહુલ્યા તું વરસ ને અમારું કંઈક કલ્યાણ થાય. અને હજી એમ વાત કરતા યાર ઢાંગર ભગતને ડેલીએ અવાજ આવ્યો ઝૂંપડીએ કે ભગત જય દ્વારકાધીશ. ઢાંગર ભગત ઊભા થયા, જય દ્વારકાધીશ. તો કે અમે નીકળ્યા દ્વારકાધીશની જાત્રાએ, પણ આજ અમને એમ થયું કે બપોરે રોટલા તમારા ઘરે ખાશું. હા હા આવો 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 બેસાડ્યા. બેને પાણીના લોટા પીવડાવ્યા અને અંદરથી થયું કે આજે આવી આવીને મહેમાન આજે જ આવ્યા, આ તો મારો આશરો ધર્મ લાજી જશે. મહેમાનો આવ્યા ને મારા ઘરમાં ખાવડ ખવડાવવા માટે કંઈ નથી. અંદર ઘરવાળી પાસે ગયો, ઘરવાળી રસોડામાં મુખ ઉપર હાથ રાખીને બેઠી હતી. જઈને કહ્યું કે બે મહેમાન આવ્યા છે, દ્વારકાધીશની જાત્રાએ જાય છે, રોટલા આપણે ઘરે બપોરે જમશે. એમ કીધું ક્યાં તો આંખમાંથી પાણી પડી જાય. એ મહિલા કે હે દ્વારિકાના ધીશ, ત્યારે અત્યારે જ મોકલવાતા, જ્યારે અમે 11 દિવસ સુધી ઉપવાસ કરીને બેઠા હોય ત્યારે અમારા ઘરે કોઈ મહેમાન આવે, આંખમાંથી પાણી પડી ગયા, ને ક્યાં તો આવો 6.5 ફૂટ લાંબો, લાંબી લાંબી મૂછો, આવો હાથ હાથ પૂરો માણસ ત્યાં ને ત્યાં ઘડી પડ્યો. જ્યારે પતિ એમ છાતી ઉપર હાથ રાખીને બેસી ગયો ને બોર બોર જેવા આંસુ પાડવા માંડ્યો ને, કે આ ભારતની આ આદર્શ નારી, આ સૌરાષ્ટ્રની આદર્શ નારી, કહ્યું રડો નહીં પતિદેવ. પતિને રડતો એની પત્ની ન જોઈ શકે જે પતિવ્રતા સ્ત્રી હોય, કે રડો નહીં. તો કે ભગવાન આના કરતાં તો અમને મારી નાખાવ તો સારું હતું, આજ અમારે અહીંયા નિહાહો લાગશે, એક અતિથિઓ ભોજન કર્યા વિના ના જશે. અને આવો 7 ફૂટ ઊંચો માણસ રડવા માંડ્યો, મૂછીએ લીંબુ લટકે એવો માણસ રડવા માંડ્યો, નીચે મુંડી કરી ને આમ ઊંચી આંખ ખોલીને કહેતો પત્ની ઘરમાંથી ગાયબ. એની પત્નીને પૂછ્યું કે કઈ બાજુ છો તું, ક્યાં તો એક જૂની કોઠી હતી અનાજ ભરવાની, કોઠીમાં એ ઉતરી ગયા એ નારી, અને અંદરથી એની સાડી બ્લાઉઝ અને ચણીઓ બહાર ફેંક દીધા. આ એક જ જોડી કપડા હતા, ને જાઓ આ એક જોડી કપડા પણ વેચી આવો, આપણા ઘરેથી કોઈ ભૂખ્યું ન જવું જોઈએ. એક જ જોડી જે કપડા હતા સૌરાષ્ટ્રની નારીએ કપડા આપી દીધા, વેચી નાખો પણ ઘરેથી કોઈ ભૂખ્યું ન જવું જોઈએ. એ કપડા લઈને બે લોકોનું અન્ન થાય એટલા પૂરતી થોડોક લોટ ને શાક લઈ આવવાની રસોઈ બનાવી, ને બપોરે એક જેવો વાગ્યો હશે કહ્યું કે ચાલો હાથ ધોઈ લ્યો જમવા માટે બેસીએ. જેવા જમવા માટે આ પીપો ભગત ને એની પત્ની સીતાદેવી બેઠા, કે બે જ થાળી હતી સામે. કે કેમ બે જ થાળી, કે તમે જમી લ્યો પછી અમે જમવાના છે. કે ના ના, અમે જ્યાં પણ જમીએ ને તો જેના અન્ન ભેગા એના મન ભેગા, તમે અમારી સાથે બધા બેસો, જમશું આપણે સાથે. તો કે ના ના પછી જમશું. કે હાલો હું બેસી જાઉં. એક થાળી લઈને પોતે બેસી, કે નહીં મારા બેન પણ સાથે બેસે, જમશું તો ભેગા જમશું બાકી નહીં જમશું. હવે આ કંઈ કહી શકે એમ તો હતા નહીં, કેમ કેવું કે શું કેવું. જેવા સીતાદેવી કે એ ન આવે તો હું બોલાવ્યું, સીતાદેવી દોડીને રસોડામાં ગયા. તો રસોડામાં ઢાંગર ભગતના પત્ની હતા નહીં. કોઈએ પૂછ્યું કે ઢાંગર ભગત, તમારા પત્ની તો હમણાં અવાજ કરતા હતા, અંદર હતા ને ક્યાં ગયા છે, રસોડામાંથી બહાર નીકળ્યા નથી, મેં ઘરની બહાર જતા જોયા નથી, ક્યાં છે. આખા ઘરમાં જોયું કે સીતાદેવી ક્યાંય મળ્યા નહીં, કે મારા બેન ક્યાં છે એ પહેલાં કહ્યું, બાકી અમે આ જમશું નહીં. ત્યારે રડતો ઢાંગર ભગત બોલ્યો કે એની પાસે પહેરવા માટે એક જ જોડી કપડાં હતા ને, એ કપડાં વેચીને તમારા માટે રોટલાની સામગ્રી અમે લઈ આવ્યા છે. એ નિર્વસ્ત્ર છે ને એ કોઠીની અંદર નિર્વસ્ત્ર થઈને બેઠી, ક્યાં તો આંખમાંથી પાણી ગયા પીપા ભગતને, કે અમને જમાડવા માટે એકની એક જોડી કપડાંને વેચી નાખ્યા તમે. ત્યારે કહ્યું કે હવે તો રોટલો ત્યારે જ જમશું કે જ્યારે એ કપડાં સહિતના થાય ને ત્યારે. પીપા ભગતે ઘરવાળીને ઊભી કરી, સીતાદેવીને કહ્યું ચાલો ગામમાં. ગામના રામજી મંદિર ઢોલ લીધો, એ મહારાણીએ સીતાદેવી પગમાં ઝાંઝરું પહેર્યા, ગામ વચ્ચે ખેલ આદરો, આવો કાંગરણગઢનો રાજા હાથમાં ઢોલ વગાડે અને એની મહારાણી ગામ વચ્ચે મુજરો કરે નાચે, બધા એક એક રૂપિયો પાવલી ફેંકતા જાય ને એ ભેગા કરી, થોડાક રામજી મંદિરે પૈસા આપ્યા, બાકી સાડી બ્લાઉઝ ચણિયો લઈને આવ્યા,
અને કહ્યું કે હવે તમારી ઘરવાળીને પહેરાવો ને પછી જ આપણે રોટલો જમશું. અને એ ચારેય લોકોએ પછી સાથે બેસીને જયમાં કહ્યું કે હવે તમે દ્વારકાધીશની યાત્રા જતા હોય તો અમે પણ આવીએ, અમારા ઘરમાં પણ કંઈ છે નહીં, જો તમારી ઈચ્છા હોય તમારી સાથે અમે પણ દ્વારકાધીશની યાત્રાએ આવીએ. થોડેક આગળ પહોંચ્યા ને સિંહ મળ્યો, નરસિંહના રૂપમાં દર્શન થયા ને પછી પીપાને તરસ લાગી. વિચાર કર્યો કે ભવિષ્યમાં કોઈ યાત્રાળુ અહીંથી નીકળે એને તરસ લાગે તો આપણે અહીં કૂવો ગાડીએ. પીપા ભગતે શરૂઆત કરી કૂવો ગાડવાનું અને એક વાવ ગાડી. એ વાવ બીજી કોઈ નહીં, આજની પીપા વાવ છે, એ પીપા વાવ પોર્ટ તરીકે ઓળખીએ છીએ. જ્યાં પીપા ભગતે વાવ ગાડી અને એ વાવ ગાડી આજે પણ દ્રષ્ટાંત આપે છે કે આપણી સંસ્કૃતિ એ અતિથિઓને સાચવવા માટે પોતાના કપડાં વેચી નાખ્યા એકની એક જોડી. કેમ તમે આવ્યા છો એવું નામ કે બાપુ પાસે થઈને જ અમે આવ્યા છીએ. વાયા નેસડી થઈને આવ્યા છે, વાયા સકરાણા થઈને આવ્યા છે, એ કાક બાપુના ગામમાં થઈને આવ્યા. એટલે બાપ કાક બાપુના શબ્દોમાં કહેવું હોય તો એ તારા મહેમાનને છેલ્લે અંતિમ જાપા સુધી પણ વળાવવા જાજે, આ અતિથિ સત્કાર છે. પીપા પાપન કીજીએ અને પુણ્ય કીધો સવાર, અરે લઈ ન લઈએ ઢોકડો, અરે રે તો દીધું વાર હજા. કાકયે ને પાણી પાજે સાથે બેસ ખાજે, રે જે ને જા પારે એ સુધી તું મેલવા જાજે, રે આવકારો કાને રે કોઈ સંકટ સંભળાવે તો બને તો થોડું પાપ જે રે. અતિથિની સેવા કેમ કરાય? કૃષ્ણએ પગ દબાવ્યા અક્રૂર કાકાના, સંવાય શ્રાંત માદ્રતઃ જેવા જ પગ દબાવ્યા છે. અને સાંજે ઢોલિયા ઉપર રાત્રે 9 વાગે બેઠા ત્યારે નંદ બાબાએ પૂછ્યું, કોઈ મહેમાન આવે ને પૂછાય નહીં ક્યાંથી આવ્યા, કેમ છે, શું કામ છે, એને પહેલા વહેલા જલનો લોટો હાથમાં અપાય. એ જલ પી લે, થોડોક શ્વાસ લઈ લે, પછી પૂછાય કે શા માટે આવ્યા, કેમ કરવા આવ્યા અને શું કરશો. અને અહીંયા રાત્રે 9 વાગે ઢોલિયો પાથરો ત્યારે કહ્યું, અને કેવો વિવેક દર્શાવ્યો નંદ બાબાને, એમ થાય કે વાસ્તવિકમાં ગાયો ચારવાવાળા હતા પણ સૌથી વધારે એજ્યુકેટેડ હતા. કોઈ સાથે કેવી રીતે વાત કરાય એનું પ્રમાણ નંદ બાબાએ બતાવ્યું. કહ્યું છે, પ્રપચ્છ સત્કૃતમ નંદ કથમ સ્થ નિરનુગ્રહે. નંદ બાબા કહે કે હે અક્રૂરજી, તમારા જેવા મહાપુરુષ અનુગ્રહ કરવા માટે શા માટે પધાર્યા, અમારી પર કેવી કૃપા કરવા માટે આ પધાર્યા, આપના આવવાનું ઉદ્દેશ્ય, આપ જેવો વ્યક્તિ એમનેમ ન આવે, કંઈક પ્રયોજન વિના ગાંડો માણસ પણ કર્મ નથી કરતો, તમારા જેવો બુદ્ધિશાળી માણસ કંઈક પ્રયોજન હોય તો હવે જણાવો. ત્યારે કહ્યું, પ્રયોજન બીજું કોઈ નહીં, મને રથ લઈને કંસે મોકલો આપણા રાજાએ. કહ્યું કે ધનુર્યાગ છે 5 દિવસનો, દેશ વિદેશથી મલ્લો કુસ્તીબાજો આવશે. કૃષ્ણ અને બલરામને બહુ કુસ્તી જોવું ને ગમે ને, રમતના બંને બહુ શોખીન છે ને, તો એ બેને રથ લઈને હું તેડવા આવ્યો છું. એક જ સેકન્ડમાં નંદ બાબા સમજી ગયા, સમજું ઘોડાને ચાબુકનો પડછાયો જ કાફી છે, ચાબુક મારવી ન પડે. સમજી ગયા, નગરમંત્રીને બોલાવ્યો કે જાઓ આખા નગરમાં સંદેશો આપી દો, જેને પણ કાલે આવવું હોય અમારી સાથે મથુરા આવે, જેને કર આપવો હોય કર આપી દે કંસને, 5 દિવસ માટે ધનુર્યાગમાં કૃષ્ણ અને બલરામ જાય છે, જેને આવવું હોય આવે સાથે. આખા નગરમાં સંદેશો ફેલાઈ ગયો, રાત્રિના
ये रात्रि अंधकार वाली रात्रि थी गई। गोपियों ने तो एम थे कृष्ण जता रहे से बात थी पूरी। आ दरेक गोपियों ने कृष्ण ने एक क्षण गायो चरावा जाए तो एना माटे एक क्षण एक युग जेवी लागती, आ पांच दिवस एना माटे केटलू केवड़ा लागशे, एकदम व्यथित थवा मांडी गई। पण ए रात्रिना समय आ वात सांभळी त्यारे पहली वखत गोविंद लीलामृतम नामना ग्रंथमां कृष्णदासजी महाराज लखे छे, व्रज लीला नामना ग्रंथमां नाना साहेब लखे छे, राधा रस सुधा निधि नामना ग्रंथमां लखे छे કે કૃષ્ણના આજ વિયોગમાં રડવા માંડ્યા છે યશોદા। યશોદાએ કોઈ દિવસની પહેલી વખત નંદ બાબાની સામે તર્ક કર્યો હતો અને એ તર્ક એ હતો કે તમે કૃષ્ણને શા માટે મોકલો છો, હું કૃષ્ણ વિના એક ક્ષણ અલગ રહી નથી શકતી અને તમે કૃષ્ણને મોકલશો એ મને પસંદ નથી, તમારે મોકલવું હોય તો બલદેવને મોકલો, બલરામ જાય પણ મારો કૃષ્ણ નહીં જાય। અહીંયા સમજાવે કે દેવી આપણે મોકલવો પડી, આપણો રાજા છે, રાજાનું અપમાન ન કરાય, રાજાનું અપમાન કરીએ એ ચડાઈ કરી દે તો આપણું આ વૃંદાવન નાનકડું ખોબા જેવું છે, કચડી નાખે, અને હું આ અંધક વંશનો આ હું આ ટોળાઓનો સરદાર છું ને એ સરદાર તરીકે મારો નિયમ આવે કે મારે મારી પ્રજાને દુઃખી થતી ન જોવી જોઈએ, મારી પ્રજા દુઃખી ન થવી જોઈએ, મારે દુઃખી થવું હોય તો રામે પોતાની પ્રજાને સુખી રાખવા માટે સીતાનો ત્યાગ કરી નાખ્યો તો કમસે કમ આપણે એના જીવનમાંથી ઉદાહરણ લેવું જોઈએ। નંદ બાબા કહે કે મારે મારી પ્રજા માટે કાલ સવારે રાજા જો આક્રમણ કરી દે તો મારું રાજ્ય તો નાનું છે, ચૂંદી નાખે બધાને। એટલે દેવી તમે આવો દુરાગ્રહ ન કરો ને પાંચ દિવસની વાત છે, હું પોતે સાથે જાઉં। યશોદા કે નહીં કૃષ્ણ નહીં જાય, બસ સો વાતની એક વાત। કૃષ્ણ આ વાત સાંભળી ગયા, રસ્તામાં રોકાઈ ગયા, મા બાપ વાત કરતા હતા, દીકરાએ પ્રવેશ ન કર્યો। આ મર્યાદા છે, મા બાપ જ્યારે વાત કરતા હોય, દીકરા પતિ પત્ની વાત કરતા હોય તો પુત્રો એની વચ્ચે ન જવું જોઈએ, પુત્ર ક્યાંય કોઈ સાથે વાત કરતો માતા પિતા એ બહુ એની પાસે ન જવું જોઈએ, એકબીજાની મર્યાદા જાળવવી જોઈએ। કારણ કે બાળક જ્યારે નાનો હોય ત્યારે એના માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ કે બાળકની હાજરીમાં ગાળ ન બોલાય, બાળકની હાજરીમાં ઝઘડો ન કરાય। આપણે એમ કે મારો છોકરો બગડ્યો છે, પણ એ બગડવાની પાછળ તમે જોયું, તમે હાલતા ઘરમાં જેવી તેવી ગાળો બોલી છે ને તમારા દીકરાએ સાંભળી છે। નાના બાળક માટે એના પિતા આઈડલ હોય, આદર્શ હોય, નાના બાળકને પૂછજો કે શું બનવું છે, એના પિતાજી જેસીબીના ડ્રાઈવર હશે તો એનો દીકરો કહેશે મારે જેસીબીનો ડ્રાઈવર બનવું છે, એના પિતાજી શિક્ષક હશે તો એનો દીકરો કહેશે કે મારે શિક્ષક બનવું છે, એનો દીકરો એના પિતાજી ખેતી કરતા હોય તો મારે ખેડૂત બનવું છે, ટ્રેક્ટર હગાવતા હોય તો ટ્રેક્ટરનો ડ્રાઈવર બનવું છે, એના પિતા એના માટે આઈડલ હોય। એટલે મા બાપે કોઈ દિવસ એના નાના દીકરાની સામે કોઈ દિવસ ગેરવર્તન કરવું જ નહીં, તમે ગાઢ બોલશો તો એના ઉપર અસર થશે। તમે શિવાજી બીડીયું લેવા માટે મોકલો, પછી મોટો થઈને દારૂ ની કોથરિયું પીએ, તમે શિવાજી લેવા માટે મોકલા છે એને નાનપણમાં, જા શિવાજી લઈ આવ, જનમોહનની પડીકી લઈ આવ, એના ઉપર એમનેમ સંસ્કારો પડી ગયા છે। આ અડધા તમાકુ ખાવાવાળા થયા છે, એ બાપાની તમાકુ જોઈ જોઈને ખાતા શીખી ગયા, બાકી બાપ ન થાય દીકરાની તાકાત શું છે, માવો ખાઈ લે, અરે બાપ ન ખાય દીકરાની શું ત્રેવડ છે કે એના દીકરાઓ જન્મોહનની તમાકુની તમાકુ છોડી નાખે, છોડી ન શકાય, કોઈથી જોઈ ન શકાય। તમારું વર્તન હોય, તમારું જીવન એવું આદર્શવાળું હોય, તમારી સામે કોઈ ખાઈ ન શકે। આપણે શા માટે આપણા વડીલોની સામે નથી ખાઈ શકતા, એ નથી ખાતા એટલે નથી ખાઈ શકતા, બાકી એ છોડતા હોય તો આપણે એની જન્મોહન છોડવી પડે। મોટાભાગને બગાડનારા માતા પિતા છે, માતા પિતા એવું આદર્શ જીવન જીવે કે દીકરાને શરમાવવું પડે, ક્યાં મારો બાપ ને ક્યાં હું। તમારે બધાને તો ખાસ યાદ રાખવું પડે, તમારે તો દ્વારિકાવાળાને સામે રાખવાનું, આ અમારો બાપ છે, ક્યાં દ્વારિકાવાળો હતો ને ક્યાં અમે છીએ, આ ધ્યાનમાં રાખશો તો એક દિવસ પણ નબળું ડગલું ભરી જ નહીં શકો। તમારી સામે આઈડલમાં તમારી સામે દ્વારિકાધીશ જ હોવા જોઈએ, અને તમારી સામે આવા વ્યક્તિ હોય જ્યારે તમારા જીવનમાં થાય, હું જ્યાં સુધી કાશીમાં ભણ્યો ત્યાં સુધી મારા રૂમમાં મારા બરાબર બેડની બરાબર સામે પાંડુરંગ શાસ્ત્રીનો ફોટો જ હું રાખતો, કારણ કે મેં એનું જીવન વાંચ્યું અને એ જીવન વાંચીને આજે પણ કૈલાસ ખેર એક ખેર બીબી ખેર નામના એક લેખક એક પુસ્તક લખ્યું છે કાયા બની ચંદન, ક્યારે મળે વાંચવા માટે તો ખાસ વાંચજો કાયા બની ચંદન। અને એ મેં જ્યારે કાયા બની ચંદન એ પુસ્તક મેં વાંચ્યું ત્યારે મેં પાંડુરંગ શાસ્ત્રીજીનો ફોટો લઈને સામે રાખી દીધો, મેં કીધું આ માણસે લોહીનું પાણી કર્યું, એટલો બધો આ માણસ ગીતા માટે દોડ્યો, ગામો ગામ સુધી સામાન્ય લોકોને ગીતાના શ્લોકો બોલતા કરી નાખ્યા, આને એટલું જીવનમાં કામ કર્યું હોય તો આપણે શું કર્યું છે, એનો ફોટો એવા માટે સામે રાખતો કે આણે જેવા કામ કર્યા છે ને એના જેવા મારે પણ કામ કરવા છે, મારા જીવનમાં મારા આઈડલ ભૂલાવા ન જોઈએ, સામે જોવા જોઈએ।
એમ તમારે તો દ્વારકાધીશ સામે રાખો છે 126 વર્ષ સુધી આ મહાપુરુષ જેનું તમે ગૌરવ લઈ શકો કે અમારો છે કનૈયો, એમ જગત માટે બધા માટે કનૈયો છે, કોઈ એક માટે નહીં પણ તમારે તો ગૌરવ લેવો જ જોઈએ એમ. અને એ આઈડલ સામે રેખા હોય એના કામ સામે જોયું તમને એમ યાદ આવે કે આ માણસે એટલા બધા કામ કર્યા જેના થકી અમારી ઓળખાણ છે. આ દેશમાં કેટલી બધી જ્ઞાતિઓ છે જે જ્ઞાતિઓના નામ પણ કોઈને યાદ ન હોય, પણ તમે બધાના મોઢા ઉપર યાદ હોય ને તો એની પાછળનું કારણ તમારામાં ઓલો યાદવેશ આવ્યો છે, કૃષ્ણ કનૈયો તમારામાં આવ્યો છે, એટલે જગત તમને યાદ રાખે. એટલે એ જ્યારે તમારી સામે આઈડલ તમારો હોય ને ત્યારે તમારાથી નબળું કામ ન થાય કે અમારા પૂર્વજો આવા હોય ને હું દારૂની કોથળી અડું, અમારા પૂર્વજો આવા હોય ને હું જુગાર રમવા માટે બેસું, અમારા પૂર્વજો આવા હોય ને હું કોઈની બેન દ્રષ્ટિ ઉપર દ્રષ્ટિ નબળી નાખું. આ અમારો કૃષ્ણ કોઈના ચીર પૂરતો હોય ને તો અમારી દ્રષ્ટિ બીજા સામે નબળી જાવી જ ન જોઈએ, એ એમ નામ તમારી અંદર વૃત્તિ ઊભી થઈ જાય. આ છે કૃષ્ણ. કૃષ્ણના ફોટા જોવાથી તમારા જીવનમાં પરિવર્તનો આવી જાય. મંદિરના મૂર્તિની દર્શન તો વાત અલગ છે, હું તો કહું કે રોજ માટે તમે કૃષ્ણનું ચિત્ર તમારા ઘરની ઘરની સામે જ રાખો, ઉઠો ત્યારે કૃષ્ણ, જાગો ત્યારે કૃષ્ણ, કૃષ્ણનો ફોટો સામે જ રહેવો જોઈએ, જીવનમાં પરિવર્તનો આવી જાય. આ તમે કુદરતી દ્રશ્યો ને એવા બધા રાખો ને, અમુક અમુક પોતપોતાના ઘરે ફિલ્મના હીરોના ફોટા રાખે ને એની જગ્યાએ કનૈયાના રાખતા થાવ, જીવનમાં પરિવર્તન આવવા માંડશે. હું તો કહું દરેકના બેડરૂમની અંદર પણ કનૈયો હોવો જોઈએ, મર્યાદા એમ નમ આવી જાય, દરેકના ઘરની અંદર કૃષ્ણનો ફોટો હોવો જોઈએ. અહીંયા કૃષ્ણને હું છોડીશ નહીં, કૃષ્ણએ જોયું મર્યાદા રાખી, મારા માતા પિતા બોલે છે મારે ન જવાય, બે પગલા કૃષ્ણ પાછળ આવી ગયા. અને અકરુજી જે જગ્યા ઉપર ત્યાં ત્યાં જઈને કહ્યું કાકા કંઈ જરૂરિયાત હોય તો કહેજો, ને અકરુજીને મોકો જોતો હતો કે બસ કૃષ્ણ મને એકલામાં મળે, પગમાં પડી ગયા કે કૃષ્ણ સાચું કહું, તને કોઈ ધનુર્યાગ જોવા માટે નહીં પણ તને મારી નાખવા માટે કંસ બોલાવે, કુલિયા પીળ નામનો હાથી શલ તોશલ ચાણુર મુષ્ટિક જેવા રાક્ષસો રહેતા, કૃષ્ણ તું ન આવતો સારું, હાથ જોડી ગયા ને ત્યારે કૃષ્ણે કહ્યું કાકા મને ખબર છે મારા છ છ ભાઈઓ જો મૃત્યુને ઘાટ પહોંચ્યા હોય તો મારા લીધે, મારા મા બાપ જેલમાં હોય તો મારે લીધે, મારી મા હમણાં રડતા હતા તો મને વિચાર આવ્યો કે મારે નથી જવું મથુરા, પણ હવે જો મને મારી નાખવા જ માટે બોલાવતા હોય તો કૃષ્ણ કે કાકા હું ચોક્કસ આવી, ને હવે જો ન આવું તો મને મારી મા યશોદાનું ધાવણ લાજે, જો મને મારી નાખવા બોલાવતા હોય ન આવું તો, હવે તો કૃષ્ણ કહે આવું છે. કૃષ્ણ સુઈ ગયા કાળી કામડી ઓઢીને, હજી મા યશોદા કંઈક કામ કરે કે તો કૃષ્ણ નિંદર આવી ગઈ. જે કૃષ્ણને સુવડાવવા માટે માથામાં હાથ ફેરવવો પડે, જે કૃષ્ણને સુવડાવવા માટે બે બે કલાક સુધી વાર્તા કરવી પડે, બે બે કલાક સુધી ભજનો ધૂનો ગાવી પડે, આજ કૃષ્ણ સુઈ ગયા એટલે યશોદાને ખબર પડી ગઈ કે કૃષ્ણ મારા હાથમાંથી જતા રહ્યા છે. આખી રાત યશોદા જાગ્યા છે ને આખી રાત રડ્યા છે, ક્યારેક તુલસીના ક્યારાને ચોટીને રડે, ક્યારેક ફળિયામાં માથા ઉપર હાથ રાખીને રડે કે કૃષ્ણ જતો રહેશે, કૃષ્ણ જતો રહેશે. છેલ્લી વખત કૃષ્ણને થયું કે હવે તો પાછો માને મળી નહીં શકું, એક વખત માને ભેટીને સુઈ જાઉં. રોજ કૃષ્ણ માને ભેટીને સૂતા અને ભેટવા ગયા કે આખી પથારી ખાલી, કૃષ્ણ ઊભા થઈ ગયા કે મારા વિયોગમાં મારી માં ક્યાંક આત્મહત્યા ના કરી નાખે, ભગવાન દોડીને ગયા. વ્રજ લીલામાં નાના સાહેબ લખે છે કે જ્યારે દોડીને ગયા ક્યાં તો આખા ફળિયાની અંદર સુમસાન ફળિયામાં એકલી યશોદા તુલસીને ચોંટીને રડતી હતી કે માં જ્યાંથી હું આવી છું ત્યારથી તને જલ અર્પણ કર્યા વિના મેં જલ પીધું નથી, તારી પૂજા વિના મેં અન્નનો દાણો મુખમાં નથી મૂક્યો, મારા એક જન્મનું પુણ્ય નહીં સાત જન્મનું પુણ્ય તને અર્પણ, પણ મારો કાનો આ ફળિયું છોડી ન જવો જોઈએ, તુલસી જવાબદારી તારી છે, મેં તારી પૂજા કરી છે, આ આંગળી છોડીને કૃષ્ણ જવા જ ન જોઈએ. ક્યાં તો કૃષ્ણ આવીને માને ભેટી ગયો, ગળામાં બે હાથ નાખીને આંખમાંથી પડતા આંસુ કૃષ્ણે લૂછ્યા ને કીધું માં શા માટે રડે છે, તને તો એવું લાગે કે હું કાયમી માટે જતો રહેવાનું છું, એવું રડે એવી રડે છું તું. ત્યારે યશોદાએ કહ્યું સાચું કહું કૃષ્ણ, મને આજ રાતથી અંદરથી કંઈક થવા માંડ્યું કે હવે તું મથુરા જાય પછી તું પાછો નહીં આવી, મને એવું થવા માંડ્યું છે એટલે મને રડવું આવે. અરે માં હું આવીશ, હું પાંચ દિવસનો યજ્ઞ પૂરો થશે, માં હું આવીશ, માં હું આવીશ, માં હું આવીશ. આ વાક્યએ મરતી યશોદાનો જીવ બચાવી દીધો. 100 વર્ષ સુધી યશોદા પછી જીવા હોય ને તો એનું પાછળનું કારણ કૃષ્ણનું એક જ વચન, હું માં આવીશ, હું માં આવીશ, હું માં આવીશ. આ વાક્યએ 100 વર્ષોનું જીવતદાન આપી દીધું યશોદાને. સવાર થયું ને સવારમાં તૈયાર થયા અને પગે લાગવા માટે ગયા ને કૃષ્ણ.
સેવા પગે લાગવા માટે ગયા, ક્યાં તો કૃષ્ણ ને ચોટી જાય યશોદા, કે બલદેવ ને મોકલ હોય તો મોકલો, હું કૃષ્ણ નહીં મોકલું. અરે કે બ્રાજ હોય છે, અકરુજી નો રથ તૈયાર છે, આખી ગોપીઓને ખબર પડી કે કૃષ્ણ જાય છે. આખું નંદ ભવન ગોપીઓથી સુસજ્જ છે, આખું નંદ ભવન ગોપીઓથી ભરેલું છે. અને પછી યશોદા પોતાની અંદરની વેદનાને જાળવી ન શકીને એટલે આંખમાંથી આંસુ પાડી પડ્યા, અને આંસુ પાડતા પાડતા રડતા રડતા આ જ વાણી વેદના વાણીમાં પ્રવર્તિત થઈ ગઈ છે. બંસરી ના સૂર કર સોરતા વાલા અમને રહી ગયા નાઓરતા ભેટી જાય છે, કોઈ વાતે છોડતા નથી. નંદ બાબા કે છોડો એને ઉતાવળ થાય. દેવી તમે સમજો તો કે અમારી અંદરની આશાઓ બધી નિરાશાઓ થઈ ગઈ છે. કૃષ્ણને છોડાવી માતા પિતાને પગે લાગી કૃષ્ણ અને બલરામ નંદ ભવનમાંથી બહાર નીકળી ગયા, તો આખું ફળિયું ગોપીઓથી ભરેલું હોય છે. દરેક ગોપીઓની આંખમાંથી આંસુ પડતા હોય છે. અને કૃષ્ણ ચાલવા જાય ગયા તો એક ગોપીએ કૃષ્ણનો પગ પકડી લીધો કે હે કાના, મારો તો રોજનો નિયમ છે કે તારા દર્શન કરી અને હું જલપાન કરું છું. આ 5 દિવસ સુધી તારા દર્શન નહીં કરું તો હું જલપાન કેમ કરીશ? મારું વ્રત છે. ભગવાન કહે આવા વ્રત રાખવાની શું જરૂરિયાત હતી? લોકો નવરાત્રિમાં 9 દિવસ પાણી વિના ન રહે, 5 દિવસ તું નહીં રહી શકી? ભગવાન એક ગોપીને સમજાવીને ચાલતા જાય, અને જેવા રથમાં એક પગ મૂકે ને એક પગ બહાર, કે તો કોઈ ગોપી આવીને પિતાંબર પકડ્યું, હે કાના મારું વ્રત તો એવું છે કે તારા દર્શન કરીને આ 2 મહિનાના મારા નાના બાળકને સ્તનપાન પછી કરાવું. જો તું જતો રહીશ તો 5 દિવસ મારા દીકરાને સ્તનપાન હું કેમ કરાવીશ? કાવડી ચરાવી તમે વાછરો ને ચારી, કાવડી ચરાવી તમે વાછરો ને ચારી, ગોધણ ને એ વાર દો અમને રહી ગયા અમને રહી ગયા મહિડા ચોર્યા ને વળી ચોર્યા મથણિયા, મહિડા ચોર્યા ને વળી ચોર્યા મથણિયા, ચિતડાય મારા વડી ચોરતા વાલા અમને રહી ગયા એના ઓરતા, વાલા અમને રહી ગયા એના ઓરતા. મારી વિનંતી છે ભાઈ, ચા પાણી તમે વચ્ચે અહીંયા ન પીવડાવો, કથા મંડપમાં આખા આ કથાનો એક દોર તૂટી જાય, એક મર્યાદા તૂટી જાય. એટલે વિનંતી છે મારી કે આ ચા પાણીનો દોર અહીં વચ્ચે ન રાખો. કથાની વચ્ચે આ પ્રથાઓ ચાલુ રહી, આના કારણે વારંવાર બીજા બધાનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થઈ જાય. એટલે અતિથિ વિશેષો હોય એને પણ મારી વિનંતી છે કે આ રીતે વચ્ચે આ વ્યવસ્થા ફરી બીજી વખત ન કરતા. હું તો ચાનો એટલો બધો વિરોધી છું કે હું મારા ઘરે કોઈ પણ મહેમાન આવે એને ચા ન પીવડાવું. કદાચ એને પીવડાવું તો દૂધ પીવડાવું, બાકી સ્લો પોઈઝન અને સ્વીટ પોઈઝન. એટલે આ કીટલી પણ સાઈડમાં લઈ લેજો અને વાટકીઓ પણ લઈ લેજો. માફ કરજો,
કોઈને આ બાબતમાં દુઃખ લાગે તો, પણ સત્ય કેવું એ પણ મારે જરૂરી છે. મીઠા મીઠા બોલ તારા કાલા ગેલા સાણી, મીઠા મીઠા બોલ તારા કાલા ગેલા સાંભળી, પાડજો અમારું કોરતા વાયા અમને રહી ગયા. બાલ બાલ ખેલે રંગે વારે, બાલ બાલ ખેલે રંગ એ વારે, ભોમાવે ઘોડિયા ઘોડા વાયા અમને રહી ગયા તેના ઓરતા. યશોદા તો રેડા છે, પણ ગોપીઓ એ કે પિતાંબર પકડ્યું કે શા માટે તે આવું વ્રત લીધું, તારે બાળકોને સ્તનપાન પછી કરાવવાનું, હવે કોઈ પણ જગ્યાએ મારું સ્મરણ કરીને તારા બાળકોને સ્તનપાન કરાવી દેજે. આથી ભગવાન એને હંકાવીને રથમાં ચડવા જઈને કહ્યું, કાકા રથ ચલાવો. રથ ચલાવવાનું કહ્યું ત્યારે કાકા કે રથ ચલાવી શકું એમ નથી કૃષ્ણ, તારી ગોપીઓ ક્યાં રથ ચલાવવા દે. આખી ગોપીઓ સૂઈ ગઈ હતી રસ્તામાં કે અક્રૂર રથ જવા દેવો હોય તો અમારી છાતી ઉપરથી જવા દે, અમે મરી જવા તૈયાર છે, બાકી આજ કૃષ્ણને લઈ જવા નહીં દઈએ. ગોપીઓ સૂઈ ગઈ છે રસ્તામાં, તું રથ લઈને કેમ જાય છે? અને વિધાતા માટે કહ્યું છે કે હે વિધાતા, તારામાં લેશ માત્ર પણ દયા નથી, અને જો દયા હોય તો તારે કૃષ્ણ સાથે અમને પ્રેમ શા માટે કરાવ્યો, અને જો પ્રેમ કરાવ્યો તો આજે કૃષ્ણ અમારાથી દૂર કેમ જાય? અમે એક ક્ષણ માટે જીવી શકીએ એમ નથી, તારે અમને દૂર કરવા માટે મિત્રતા શા માટે કરી? તે તો પરમાત્મા રમકડાની જેમ કર્યું, નાના બાળકને જેમ રમકડું આપીએ, વિક્રીડિતમ તે કર્મ અભિચેષ્ટિતમ યથા, નાના બાળકને રમકડું આપીને જેમ કોઈ આંચકી લે એ ખાલી રમાડવા પૂરતી રમકડું આપે, એમ તે અમારી સાથે આવો ભેદ કર્યો છે? તું દયા વિનાનો છે પરમાત્મા. ઓહો વિધાતા સ્તવના કોજી પ્રણયે વિયુના પાર્થકમ વિકૃતમ ભકચેષ્ટિતમ યથા. આખડીયો લોચતી ગોવાલણ પૂછતી, આખડીયો લોચતી ગોવાલણ પૂછતી, ક્યાંથી આવી આવી કઠોરતા વાલા અમને રહી ગયા એના ઓરતા. ચારે દિશામાં સુઈ ગઈ ગોપીઓ કે જાવા દે તારો રથ. કૃષ્ણ અકૃતી કહે કે મારાથી તારી ગોપીઓ માને એમ નથી, હું રથ ચલાવી શકું એમ નથી. કૃષ્ણ નીચે ઉતરા રથ છે અને એટલું જ બોલ્યા કે હે ગોપીઓ, તમે મને સાચો પ્રેમ કરતી હોય તો તમને મારા સોગન છે માર્ગ આપી દો. એ જ સમયે ગોપીઓ ઊભી થઈ ગઈ કે જતો રે કૃષ્ણ, તું તારા સોગન આપને જો તને કંઈક થઈ જાય ને તો અમને એક સેકન્ડમાં અમારું મૃત્યુ થઈ જાય. તું જતો રે ને કદાચ તારો વિરહ અમારા માટે જીજીવિષા બની જાય, અમે તારા વિરહમાં જીવી લેશું, તારો વિરહ અમારા માટે જીજીવિષા બની જશે, જીવવાની ઈચ્છા બની જશે, પણ તારા સોગંદ આપને કૃષ્ણ તને કંઈ થાય ને તો અમે એ સેકન્ડે ગુજરી જાય, તને ખાલી સામાન્ય તાવ આવે ને તો એ મારા માટે મરવાનું થાય. તું તારા સોગંદ આપે, તારા સોગંદ આપે એટલે જા, તારે જતું રહેવું તો જતો રે, પણ તારા સોગંદ આપ તને કંઈ ન થવું જોઈએ, માર્ગ આપી દીધો છે. શરદ પુનઃ
बस खूब खेला तू बाकी रही गया नवे नोरता અંતિમ સમયે કૃષ્ણએ અક્રૂરજીને કહ્યું કે હવે રથ ચલાવો અને ત્યારે અક્રૂરને ગાળો આપી છે. ગોપીઓ કહે કે અક્રૂર તારા માતા પિતાએ તારું નામ અક્રૂર ખોટું રાખ્યું છે, કારણ કે અક્રૂર ઇત્યે તદદીવ દારૂણ, તું તો દારૂણ છે, તું ક્રૂરમાં ક્રૂર મહાક્રૂર છે. અક્રૂરનો મતલબ થાય તો જે ક્રૂર નથી, ન ક્રૂર હોય તે અક્રૂર. કહ્યું કે કૃષ્ણ તારી ગોપીઓ હવે મને ગાળો દે છે. ત્યારે કૃષ્ણએ કહ્યું કે કાકા, કૃષ્ણનું સગું થાવું હોય તો મેણા ટોણા તો સાંભળવા પડે, કૃષ્ણના સગા થાવ એટલે દુનિયા મેણા ટોણા મારશે. તમારે કૃષ્ણનું સગું થાવું હોય તો મેણા ટોણા સાંભળવાની શક્તિ રાખવી પડે. અને ત્યારે જ્યારે ગાયો રડવા માંડી ને એ ભાંભરવા માંડી, કદાચ ગાયોને વાણી આપી હોત તો બોલે કૃષ્ણ રોકાઈ જાવ. પણ કૃષ્ણએ કહ્યું કે હવે કાકા રથ ચલાવો, હું એક ક્ષણ રોકાઈ નહીં શકું. અને જેવો રથ ચલાવ્યો ગોપીઓ પાછળ પાછળ રડતી રડતી. હોય મને નો ધારા મેલીને ના જાવ રે, ઓ કાના નો ધારા મેલીને ના જાવ રે, ઓ કાના લીધી રે વિદાયો ગોકુળ ગામને, ઓ કાના લીધી રે વિદાયો ગોકુળ ગામને. આ વૃંદાવન છોડવાની તૈયારી, પણ આપણે બધા વૃંદાવનને પણ ગોકુળ એવા માટે ગઈ. ગોકુળનો મતલબ થાય ગો એટલે ઇન્દ્રિય, કુળ એટલે સમય, ઇન્દ્રિયોનો સમૂહ. આ શરીરને ગોકુળ કહેવાય, ગો એટલે ગાયો, અને ગાયોનો સમૂહ જ્યાં રહેતો હોય કુળ રહેતું હોય એને ગોકુળ કહેવાય. જ્યાં ગાયો રહે એને ગોકુળ કહેવાય. તમારા ગામની ગૌશાળા પણ ગોકુળ જ છે, તમારા ઘરનું આંગણું છે એ ગોકુળ છે જ્યાં ગાયનો સમૂહ રહેતો હોય. ગો એટલે જ્ઞાન, જ્ઞાનનો સમૂહ રહે એને પણ ગોકુળ કહેવાય. આજે આ વૃંદાવન છોડીને કૃષ્ણએ છેલ્લી વખત વિચાર્યું કે પાછો હવે હું આવવાનું તો છે નહીં, એકવાર મારા આ વૃંદાવનને જોઈ લઉં. ને ભગવાન આમ પાછળ ડોકી ગયા, આમ પાછળ ચહેરો કર્યો, કે તો યશોદા દોડતા આવતા હતા ગાંડાની જેમ, આગળી પડશે આગળી પડશે એવા ચિહ્નોમાં એવી દોડતી આવતી હતી. હાથ આગળ થઈ જતા યશોદાના, પગ પાછળ રહી જતા હતા, લાગતું હતું કે હમણાં પડી જશે હમણાં પડી જશે. અને અક્રૂરજીને કહ્યું કાકા રથ રોકો, મારી માં દોડતી આવે છે, કાકા રથ રોકો. રોયા રે પશુ ને રોયા પંખીડા, હો કાના રોયા રે પશુ ને રોયા પંખીડા, રોઈ ઉઠી આખી વનરાય રે, હો કાના રોઈ ઉઠી આખી વનરાય રે, માને દોડતા જોયા. કહ્યું કાકા રથ રોકો, મારી માં દોડતી આવે. કૃષ્ણએ કૂદકો લગાવ્યો અને માં દોડતા દોડતા આવીને કાનાને સીધા ભેટી ગયા. જયારે અલગ જ જેમ ન પડવાનું એમ ચોટી ગયા, અને અંતિમ સમયે ભેટીને ખબર ન પડી ક્યારે કૃષ્ણના પગ પકડી લીધા યશોદાએ. ભેટીને સીધા જ પગ પકડી લીધા, પગ પકડીને કહ્યું કે કૃષ્ણ મને માફ કરજે, મેં આજ સુધી એક વાત તારાથી છુપાવી છે, અને એ વાત એ છે કે તું મથુરા જા અને મથુરામાં તને કોઈ જઈને કહી દે કે તું યશોદાનો અને નંદ બાબાનો દીકરો નહીં, તું દેવકી અને વસુદેવનો દીકરો છે. તને કોઈ જાણ કરે પછી તને અમારા પ્રત્યે ક્રોધ જાગે, અમારા પ્રત્યે તને પ્રેમ ઘટી જાય, પેલા હું કહી દઉં કે તું મારો દીકરો નહીં, તું દેવકીનો દીકરો છે. આ યશોદા અને નંદ બાબા તો તારા દાસ તારા નોકર છે, હું તારી નોકરાણી છું, તારી દાસી છું, તારી સાચી માં તો દેવકી છે. તું તો અમારી અહીંયા એક બાળકના રૂપમાં અમે તારું પોષણ કરતા હતા રક્ષણ માટે, આજ સુધી આ વાત મેં છુપાવી નાખી, મને માફ કરજે, તું મારો દીકરો નહીં દેવકીનો દીકરો છે, અને અમારાથી સેવામાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજે, પણ એક વાત તારી માં દેવકીને ન કહેતો, મેં તને ખાંડણિયા સાથે દોરીથી બાંધ્યો ને આ વાત તારી માને જાણ ન કરતો, બાકી એને એમ થશે કે અમારા દીકરાને સાંચવું નહીં.
અને પગ પકડીને બેસી ગયા ત્યારે માના બે હાથ ઊભા કરી ઊંચા કરીને માને ભેટીને કૃષ્ણે કહ્યું કે આખું જગત મને દેવકી નંદન કહેતું હોય તો ભલે કહીશ, પણ મને કોઈ પૂછે કે તું કોનો દીકરો ત્યારે હું કહીશ હું દેવકી નંદન નહીં, હું યશોદા નંદન છું, આખા જગતને જાહેર કરીને કહીશ માં મને તું એટલી વાલી છો. અને એ સમયે કૃષ્ણે કહ્યું કે જાજો સમય રોકાઈશ તો માં સહન નહીં કરી શકે. કૃષ્ણએ વિદાય લીધી છે. અને જ્યાં સુધી એ રથની ધૂળો ઉડી ત્યાં સુધી કૃષ્ણના રથને જોયો, ગોપીઓને યશોદા રડી છે. પણ થોડેક આગળ પહોંચ્યા કૃષ્ણને એમ થયું કે અક્રૂર કાકાને ચિંતા છે કે કંઈક થઈ જશે. કહ્યું કાકા અહીંયા રથ રોકો. જેવો રથ રોક્યો અક્રૂરજીએ, ભગવાન કૃષ્ણ નીચે ઉતરી ગયા. વૃંદાવનની આગળ થોડેક પહોંચ્યા ત્યાં આમ ચાલતા થયા અને અક્રૂરજીની પાછળ પાછળ ગયા તો ચરણોમાં નિશાની હતી શંખની, ચરણોમાં નિશાની હતી ગદાની, ચરણોની અંદર નિશાની હતી ધ્વજાની, અંકુશની નિશાની, યવની નિશાની. ખબર પડી ગઈ કે આ ભગવાન લાગે. ભગવાન કહે કાકા આ અનંત તીર્થ છે, કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં જાવ તો ત્યાં સ્નાન કરવું જ પડે. એક ડૂબકી લગાવી લ્યો ને ફરી પાછા ક્યારે આવો. અક્રૂરજી જેવા ડૂબકી લગાડવા ગયા ને અંદર ગયા ને ક્યાં તો કૃષ્ણને જોયા, પાછા બહાર નીકળ્યા તો પાછા કૃષ્ણને જોયા, અંદર પણ કૃષ્ણ અને બહાર પણ કૃષ્ણ. ખબર પડી ગઈ કે આ અખિલ બ્રહ્માંડનો માલિક છે અને અખિલ બ્રહ્માંડનો માલિક છે. એટલે એ સમયે અક્રૂરજીએ સ્તુતિ કરી છે કે પ્રભુ હું તમને ઓળખી ગયો, તમે કોઈ સામાન્ય પુરુષ નથી. ને આજ મને ખબર પડી કે ઇન્દ્રિયોના સ્વામી તમે છો. ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું છે નમસ્તે વાસુદેવાય સર્વભૂત ક્ષયાય ચ ઋષિકેશમ નમસ્તુભ્યમ પ્રપન્નમ પાહિ માં પ્રભુ. હે ઇન્દ્રિયોના સ્વામી મારી રક્ષા કરો. ભગવાન કહે ચિંતા ન કરો કાકા, હું કંસને મારવા માટે જ આવ્યો છું, મારું મૃત્યુ થશે નહીં, હું મારવા માટે આવ્યો છું. અક્રૂરજી નિર્દોષ થઈને જે પહોંચી ગયા અતપ પરાણને ભગવાન કૃષ્ણ સંકર્ષણાન્વિત, પરાણના સમયે કૃષ્ણ પહોંચી ગયા છે. નંદ બાબાને કહે કે અમારે બાબાજી જોવા જ આવી છે આખી નગરી, અમને છૂટ તો આપો. કહ્યું કોઈ સાથે યુદ્ધ ન કરતા, ઝઘડો ન કરતા અને ભગવાન જોવા માટે ગયા. ભગવાને ગોવાળિયાને ભેગા કર્યા, આવી જાઓ બધા ગોવાળિયા, અત્યાર સુધી તમને મેં માખણ ખવડાવ્યું છે, તમને દૂધ ખવડાવ્યું છે, આ ચોરી કરી કરીને ખવડાવ્યું છે એનો દિવસ આજે આવી ગયો છે, આજે કામે લાગી જાઓ બધા લોકો. એક ઘર બાકી ન રહેવું જોઈએ આખા મથુરામાં, ઘરે ઘરે જઈને દરેક લોકોને જીતવાનું છે. આપણે રાજાને મારવો, પ્રજાને જીતવી પડે, પહેલા પ્રજાને વિશ્વાસમાં લેવી પડે, એક વ્યક્તિને છોડવો નહીં જોઈએ. બધા ગોવાળિયા હોય ઘરે ઘરે જઈને દરવાજા ખખડાવ્યા. કહ્યું કે છેલ્લો મોકો છે તમારી પાસે, આ કંસ એના બાપને જેલમાં પૂરી દેતો હોય, ઉગ્રસેન આપણો રાજા ઉગ્રસેન છે સાચો, આપણા રાજાને જેલમાં પૂરી દીધો ને આ રાજ કરે, આપણી પાસે બે ગણો ટેક્સ લે, આવા પાપીને બહાર કાઢવા માટે અમારો કૃષ્ણ આવી ગયો છે. જો તમારે કંસને મારવું હોય તો કાલે કૃષ્ણનું સ્વાગત થઈ જાય, જોરદાર એવું સ્વાગત થઈ જાય કે લોકો ડરી જાય, કે એકવાર થઈ જવું જોઈએ કંસને કે આ મારો કાળ જ છે. એક તો દેવકીનો આઠમો ગર્ભ એ જ કૃષ્ણ છે, એનો કાળ છે, આકાશવાણી તો થઈ ચૂકી છે, બીજી વખત મનથી ભાંગી નાખો એને. અને કાલે કૃષ્ણ બધાને જીતવા માટે નીકળ્યા છે, તમારે બધાને સપોર્ટ આપવાનો છે, તમારે પુષ્પની વૃષ્ટિ તમારા ઝરૂખામાંથી કરવાની છે. જેવા કૃષ્ણ નીકળે તમારે પુષ્પોનો વરસાદ કરવાનો, લોકોની આંખો ફાટી જવી જોઈએ. ક્યારેક ક્યારેક અમુક દેખાવ એવો હોય તો સામેવાળો માણસ બોલે નહીં, રિવોલ્વર અહીં રાખી હોય ભલે ફોડતા ન આવડતી હોય, ખાલી રાખીને નીકળાવે, સામેવાળો એકવાર વિચાર તો કરે કે આને કંઈ બોલાય કે નહીં એમ. અમારે એક ભાઈ રિવોલ્વર રાખે, આ સત્ય ઘટના છે, રિવોલ્વર રાખે, એક જગ્યાએ કંઈક એક્સિડન્ટ થયું અને એ ભાઈ ખાલી ગાડીમાંથી નીચે ઉતર, શું છે કે કોઈને લાગ્યું કે આ પોલીસવાળો લાગે, કે સાહેબ કંઈ નથી, સાહેબ કંઈ નથી, તત્કાલ બીવા માંડ્યા. આ તો હાવ સામાન્ય હતો, એ માગી પિસ્તોલ હતી કોઈ નહીં. એટલે ખાલી પિસ્તોલ હોય ને ફરક પડે એ મનોબળ ભાંગવાનું જે કૃષ્ણએ નક્કી કરી નાખ્યું. બધાએ ઘરે ઘરે જઈને સંદેશો આવ્યો, બધાને થયું કે આ છેલ્લો મૂકો છે, પણ જોવા તો દે કાલ કૃષ્ણ શું કરે છે. કૃષ્ણએ સૌથી પહેલાં જો કંઈક કર્યું હોય તો પહેલાં વહેલાં ભગવાને ધોબીને માર્યો. ધોબી બે પ્રકારના હોય, એક કપડાં રંગવાવાળો અને એક કપડાં ધોવાવાળો. આ કપડાં રંગવાવાળો હતો, રજકમ કશ્ચિદાયાંતમ રંગકારમ ગદાગ્રજઃ. એ કપડાં રંગવાવાળો ધોબી હતો ને, એ ધોબી હતો, એને જ કૃષ્ણ કપડાં લઈને જતા હતા. ધોબી કપડાં લઈને જતો, કૃષ્ણ બધાએ કહ્યું કે કેટલા સુંદર કપડાં છે. અને આપણે બધા નીકળ્યા ને ત્યારે બધાએ આપણી ઉપર દહીં ઉડાડ્યું, અબીલ ગુલાબ ઉડાડ્યા, કપડાં બગડી ગયા છે, આપણે કપડાં નવા પહેરીએ. તો ધોબીને બોલાવ્યો કે અહીંયા આવ, આ કપડાં પહેરવા માટે દેશ. કૃષ્ણે કહ્યું
અને કહ્યું કે કપડાં પહેરવાની વાત કરો, આ રાજાના કપડાં છે, તમે એક જંગલમાં રહેવાવાળા આદિવાસી જેવાને કપડાં માગો છો? જાજુ બોલતા ને બદનંતી બાંધી દઈશ, ઘનંતી મારી નાખીશ, લોપંતી તમને છુપાવી દઈશ ક્યાંક, દ્રુપતમ રાજકુલાની વે જેલમાં પૂરી દેશું. જો હોશિયારી કરી તો, જે રાજાની નજીક રહેવાવાળા હોય ને બધાને દબાવતા હોય, આપણે હોય ને રાજા કરતાં રાજ્યના રાજાના પાગિયા વધારે, ચા કરતાં કેટલી બહુ ગરમ હોય, મેન માણસો કરતાં પાગિયા વધારે હોશિયારી કરતા હોય, પણ અહીં વિચારો અહીં કોઈ નથી પાગિયા, અહીં છે બધા ગાગિયા, કોઈ પાગિયા જ નહીં, બધા સર્વસ્વ, બધા મોટા જ, કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, બધાને છૂટ. આમાં કોઈ તમે નક્કી ન કરી શકો કે ગાગિયા પરિવારના કથાનું સંચાલન કોણ કરે છે, એક વ્યક્તિ ન કહી શકે કે આ કરે છે, બધા કરે છે એમ જ લાગે. મન તો બધા મોટા ભાઈઓ જ લાગે, બધા કામ કરવા વાળા છે, એટલે જ્યાં કોઈ નથી પાગિયા એને કહેવાય ગાગિયા, બધા કૃષ્ણની કથામાં લાગ્યા એને કહેવાય ગાગિયા. જ્યાં કૃષ્ણના લગ્ન માટેના 5:15 વાગે ઢોલ વાગ્યા એને કહેવાય ગાગિયા. અને જે પોતાના ઘર બહાર છોડીને ભલસાણ ગામ ભાગ્યા એને કહેવાય ગાગિયા.